સર સાથે સવાલ મારો આપને એ પણ છે કારણ કે અલ્પેશ ઢોલરિયા તો અત્યારથી એને એમ એ તરીકે બતાડી જ રહ્યા છે અલ્પેશ કે એ તો અમારા ગોંડલના હવે ધારાસભ્ય થઈ જશે એટલે તમને એવું લાગી રહ્યું કારણ કે ભારતીય જનતા પાર્ટી શિસ્તબંધ પાર્ટી છે ત્યાં આગળ કાર્યકર ત્યાં ઉમેદવારનું નામ દિલ્હીથી નક્કી થતું હોય છે અહીંયા આગલા દિવસ સુધી નક્કી નથી હોતું અને અલ્પેશ ઢોલરિયા તો એકદમ તાલ ઠોકીને કહી રહ્યા છે કે ગણેશ ગોંડલ જ અમારા ગોંડલના ધારાસભ્ય છે હવે ભારતીય જનતા પાર્ટી શિસ્તબદ્ધ પાર્ટી હતી છે નહીં હવે શિસ્તના તો ચિથરા ઉડે છે એને ધારાસભ્યો ટપાલ લખે છે જાહેર માં પાછા મીડિયામાં આપે છે કે ભ્રષ્ટાચાર થાય છે ભ્રષ્ટાચાર થાય છે નરેન્દ્ર મોદી કે હું ખાતો નથી ને ખાવા દેતો નથી ને ઓલા કે ખાધા વગર કામ હાલતું નથી ભાજપના ને ભાજપના આજે જ અમરેલીના ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ છે એને કીધું કે અહીંયા કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે લ્યો આ લ્યો એના ના હવે આમાં શિસ્ત નું ક્યાં આવ્યું નતર તમારે નિયમ શું છે શિસ્ત બધ એટલે પાર્ટી ના ફોરમ એટલે કે પક્ષના વડાને તમારે કહેવાનું હોય કે જો અહીંયા આવું થાય છે પછી ગધેડો થાય આબરું જશે બીજા બધાને મોકો મળશે વિપક્ષો તૂટી પડશે ને આપણી પાર્ટી નબળી પડશે આવું બધું થવું જોઈએ ને હવે એવું કઈ છે નહીં હવે ગોફણિયા ઘા મારે છે કારણ કે બધાને ખબર છે કે અત્યારની જે સંગઠન અને અત્યારની જે સરકાર છે એ ખાલી ફેબ્રિકેટેડ છે એમાં કઈ કાંદો કાઢી લેવા જેવું છે નહીં તમે ગોતર એટલે કે ઘાસ ઘાસનું પૂતળું બનાવી નાખો તો એમાં કઈ લોહીનું ટીપું પડે નહીં તમે છરી મારો તો પણ એ તો ઘાસનું પૂતળું છે એના જેવી આ વાતો છે કે જે સરકારને આપણે અત્યારે પીછાનીએ છે કે આ સરકાર છે અને આ સંગઠન છે એ બધું અત્યારે વેન્ટિલેટર ઉપર છે આ તો ચાર હજાર સાતસો ને વીસ જેટલી ગ્રામ પંચાયત નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણી એટલે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે એટલે આ બધું દિંડક હકાવે જાય છે આ એક મિનિટ હાલે એમ નથી એટલે તો બધા તમે જુઓ કે કનુભાઈ કાનાણી થી માંડીને હોલીકોટ તમે અત્યારે જિલ્લા પંચાયત અમરેલી ના થી માંડીને કેટલા લોકો ખુલ્લે આમ કચ્છમાં એ પત્ર લેખા છે ભારતીય જનતા પાર્ટી ના જ લોકો કીધું છે કે ઓહો હો હો ભ્રષ્ટાચાર થાય છે કરોડો રૂપિયાનો તમે કઈ કરો નહીતર આવી કોઈની હિંમત એક જમાનામાં નથી કારણ કે પાર્ટી વિથ ધ ડિફરન્ટ એટલે કે બીજા કરતા જુદી પાર્ટી ભાજપ કહેવાતી હતી જેને શિસ્ત અને આ જે શિસ્ત નો અંચળો છે ને ખોટો છે આપ શિસ્ત એટલે શું કે છે શિસ્ત શિસ્ત તો ખરેખર શું હોવું જોઈએ જોઈએ એટલે સંયમ હોવો તમે ન ભ્રષ્ટાચાર કરો ન દુરાચાર કરો ન કઈ કરો સમાજની સેવા કરો એ સિવાય કઈ ન કરો આ તો કેવું છે તમે ભ્રષ્ટાચાર કરો પણ શિસ્ત માં રહ્યો એટલે કે ગધેડો કરો માં બસ છાને છૂપે હવે ખાઈ ગયો ઈ આલે એવા પાર્ટી ને હું ધોઈ પીવી

પણ વાત તો એ છે ને કે શિસ્ત કોને કેવાય જોઈએ કે તમારી ઉપર પ્રજાને બહુ મોટો વિશ્વાસ છે અટલ બિહારી બાજપાઈના નામને વિશ્વાસ છે તો તમારે અમુક હદથી અમુક વસ્તુ કરાય નહીં હું તમને એ કહું મોરારી બાપુ ઊભા ઉભા પાણીપુરી ખાઈ સારું લાગે ન પાણીપુરી ખાવો એવું કઈ પાપ તો છે નહીં

કાદવ કમળ ખીલે એ રીતે અત્યારની કાદવ જેવી રાજનીતિમાં કમળ જેવું ભારતીય જનતા પાર્ટી નામનો એક સંગઠન ખીલ્યું છે જે સંપૂર્ણપણે બીજા બધા કરતા આખું અલગ હશે એને અંત્યોદયના ઉત્કર્ષ સિવાય કોઈમાં રસ નથી માં ભારતીને પરમ વૈભવના શિખર ઉપર લઈ જવાની વાત છે નેશન ફર્સ્ટ એ અમારો ધર્મ છે દલ સે બડા દેશ હોતા હૈ એ અમારો ધર્મ છે અને અમે એટલે કે એક માત્ર ટ્રસ્ટી માલિકી ભાવથી નહીં અમે અમે સરકાર ચલાવીશું હવે આવા પાંચ તો બીજ મંત્ર હતા હવે અત્યારે એમાંથી ક્યાંય તમને જોવા મળતું તો કયો ગઈકાલ સુધી જેની પાસે સ્કૂટરના હાંધા હતા પંચર કરાવવાના એ અત્યારે મર્સિડીઝ લઈને ફરે

હવે એમ એલ એ ના બને કઈ નઈ પણ ઈ એમએલ બનશે એવી આશા રાખનારા જયરાજસિંહ જાડેજા એ વિધાનસભાની ચૂંટણી વખતે ગોંડલમાં પટેલ સમાજના એક સ્નેહ મિલન ના નામે એક મિટિંગ કરીને બા કાયદા જાહેર એને એની પોતાની આગવી લાક્ષણિક અદામાં એટલે કે વટ ભેર એને કીધું તું કે જો કોઈ એમ માનતું હોય કોઈ એટલે રીબડા ના જે એના હરીફ છે તે જો કોઈ એમ માનતું હોય કે ગોંડલની ટિકિટ એટલે કે ગોંડલની બેઠક ઉપર બીજા કોઈનો સીન સપાટો આવશે અથવા તો કોઈ તરાપ મારી હશે તો એ વાત ભૂલી જાજો હું જીવું છું ત્યાં સુધી અને હવે પછી મારા પછી મારો દીકરો ગણેશ છે ત્યાં સુધી તો આની ટિકિટ કોઈને મળવા નથી હવે તમે જેને શિસ્તબદ્ધ પક્ષ કયો છો આ તો જયરાસિંહ સ્વયં બોલેલા અલ્પે જોલરિયા તો જવા દો એ તો સમર્થક છે સમર્થક તો ગમે એમ બોલે હું તમારો સમર્થક હોય તમે મારા સમર્થક તમે એમ કહો જગદીશ ભાઈ તમે વડાપ્રધાન બનાવો તો હારો તો એમાં કઈ કોઈને વાંધો નથી હું તમને કહું તમે બનો લ્યો નહીં પણ એ તો સમર્થક પણ ઓલા તો જયરાસિંહ બાપુ જે અત્યારે સિટિંગ એમએલએ છે એના ધર્મપત્ની શ્રી ગીતાબા એના હસબન્ડ અને ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતામાં તો ગણાય જ છે તો જયરાસી બાપુએ જ્યારે આમ કીધું તો કા અમિત સાથી માંડીને કહેવાતી શિસ્તવાળી જે પાર્ટી છે એને કેમ ફોન કરીને ના કીધું કે બાપુ તમે એમ કેમ કહી શકો કે આગામી 50 વર્ષ દી 25 વર્ષ દી કોઈને નહીં ટિકિટ આપીએ અમારે પક્ષ નક્કી કરશે હાઈ નક્કી કરશે પછી સેન્સ લેવામાં આવશે પછી સમાજ કાં કાઈ ન બોલે નથી બોલાય એમ આમાં બધું એવું છે આ બધું શિસ્તને બીજને તમે જો કાયદા બધા ગરીબ માટે હોય હું ને તમે રોંગ સાઈડમાં જાય ને પોલીસવાળા સીટી મારીને 50 રૂપિયા કટકટાવી લે આ બાપુથી માનીને બીજા બધા આખો રસાલો નીકળજે હરામ બરોબર કાલ જોજો સલામ મારીને હમુકા અમુકા કેવા દો જવા દે પેલા આને જવા દો પછી અમને તમારું જે થવું થાય એટલે કાયદા બાયદા બધું છે સામાન્ય ને નાના માણસો માટે હોય છે જેને પાસે સામ દામ દંડ બેચે એને કોઈ ભાઈ હટતું નથી ઈ જા વાહ ખડે રે તે શરૂ હોતી હે એટલે શિસ્ત બિસ્ત કઈ છે નહીં જયરાસી બાપુ બોલી ગયા હવે શું જો અત્યારે ટકરાવ ન થાય તો પેલી વખત જાડેજાના હરીફ કયો તો ઈ અને અનિરુદ્ધસિંહ જાડેજાના સુપુત્ર એ પણ કાઈ કમ નથી બેન તમારી જાણ ખાતર આ બધા છે ને પેલી વાત તો એ છે લોકો એક તરફી છાપ ઉસાવી કાઢી કે આ બધા માફિયાઓ છે ભરના બોંગા ગાડીઓ લઈને ફરે છે એના બધા પાંચ પચાસ લોકો ભાઈ એને એવા લોકો આરે માથા કૂટ છે એટલે એને રાખે છૂટકો છે એ તમૂરો નીકળી જાય કોઈ ભૂહી નાખે અને પછી કોઈ ખરો ખરો કરવા ન આવે એટલે એવી ઈ લોકો એવી તક આપવા માંગતા નથી ઈ આવા ચોખા એવાડામાં પડે નહીં કે ભાઈ તમારે આવું ન કર્પલ સિમ્પલ સિમ્પલ પિમ્પલ કઈ રહેવાનું સિમ્પલ ગાંધીજી રે તો ટ્રામ મારી એટલે સિમ્પલ ની તો વાત જ આખા દેશ ની આઝાદી એને જીવવા ન દીધા તો તમારે મારી જવાની વાતો ક્યાં આવે એટલે ઈ લોકો આમાં કઈ માનતા જ નથી કે એક પણ તક આપવી નથી એટલે બે બાજુ એવા છે રીબડામાં પણ એમ છે અનિરુદ્ધસિંહ જાડેજા અને અહિયાં પણ એમ છે પોતપોતાની જે સામ્રાજ્ય છે એની કોઈ છોડવા નથી એટલે શું થઈ શકે ભારતીય જનતા પાર્ટી આ બે મહારથીઓ જે છે અથવા તો બાહુબલીઓ છે યા તો એના વચ્ચે બુદ્ધિપૂર્વક કોઈ સંત જેવી મૂર્તિ જે છે ને એને વચ્ચે રાખી અને સમાધાન કરાવશે સમાધાન કઈ રીતે કે ભાઈ દાખલા તરીકે જ્યોતિરાદિત્ય જાડેજા જે છે એ ગોંડલ ના શું બન્યા છે નાગરી બેંક ચેરમેન ઓકે છે બાકી જ ભગવાન દયા હોય ખબર લશ્કર ક્યાં લડે આમ જુઓ તો લખવા મારા તમારા જેવા હોય એટલે એના જેવા વાઇસ ચેરમેન ચેરમેન એ બધું એવું હોય એટલે બધું જે જગજાહેર છે હા પાટા હું કે ખુલ્લું ખુલા સમાજ ને ખબર પડે કે આવા ચેરમેન ઈ કે ભારતીય શું કરે અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા ને યા તો કોઈ એની જગ્યાએ ઈ ઈચ્છે ત્યાં રાખે અથવા તો એની ક્યાંક કોશિશ કરે પણ ધારાસભાની ટિકિટ તો બે માંથી ગોંડલ લાગે વળગે ત્યાં સુધી હમણાં એની કોઈ વિચારણા કરે છે કે અત્યારે મસ્ત ગીતા બાતો છે તો બીજી કોઈ વ્યવસ્થા કરશે કારણ કે આ સંઘર્ષ ભાજપ નહીં પોષાય એમ નથી અને એના કરતા વિશેષ કહું ને આ તો ઠીક છે ભાજપ ભાજપ કેરા કરે છે આ ક્ષત્રિય સમાજને પણ પોષાય નથી આ બે બાહુબલીઓ ધારો કે જો એક થઈ જાય કમસે કમ એક બેઠક ઉપર આવી જાય તો તમારી જાણ ખાતર સાહેબ ક્ષત્રિય સમાજની અડધી સમસ્યા હલ કરાવી શકે એવી શક્તિ છે પણ બુદ્ધિપૂર્વક બતાવવામાં આવે છે એ બી તમને કહી દઉં રાજકારણી બ આ રોટલા નું બટકું મોટું છે કે નાનું વાંદરો આવીને જો આમાં આમ ત્રાજવામાં આ મોટું છે બે ને બુદ્ધિપૂર્વક આ લોકો સાચવે છે અને છે એમ હતું કે આ રોટલો મારો આ રોટલો મારો વચ્ચે વાંદરો આવ્યો ને એને કીધું જો ભાઈ આ ત્રાજવા આમ છે ને સમાનમાં કરવા પડશે એટલે આથી એક બટકું પેલા પોતે ખાઈ જાય તો વળી આ ઝૂકી જાય ત્યાંથી એક બટકું ખાઈ જાય આ અંતે વાંદરો આખું બિસ્કીટ ખાઈ જાય કે રોટલો ખાઈ જાય બિલાડી ભૂખી દે

ઈ ન થવા દે હુકમ ક્યારે કોનું હું કામ પડે અને આ બે જો ભેગા થઈ જાય જયરાસી બાપુ અને અનિરુદ્ધસિંહ બાપુ ભેગા થઈ જાય તો તો પછી એ પક્ષને જવાબ ન દે એવું પાછું પક્ષ માનતા હોય રાજકીય પક્ષ એવું માનતા હોય તો પછી આપણને જવાબ ન દે તો એટલે આમાં તો બધાને સ્વાર્થના જ હગા છે ને આમાં બીજું કોઈને હેતપ્રીતની કોઈ વાત જ નથી એટલે ઓલાય બંદૂકની નાળ છે વાત કરે છે અને આ લોકો એવી રીતે વાત કરે છે એટલે આપને કહું છું કે જેણે ગણેશ ગોંડલને ને ધારાસભ્ય ગણાવ્યા છે એ બુદ્ધિપૂર્વક એને વાત કરી છે ભારતીય જનતા પાર્ટી હવે એવું કરશે નક્કી એવું કરવું જોઈએ જાતર આપણે ઘણી વખત એવું સજેસ્ટ કર્યું દાખલા તરીકે ગધે ગાયત્રી આશ્રમના જે ગુરુદેવ છે બંને જયરાસિંહ બાપુ અને અનિરુષિ બાપુ બે એને બહુ જ માને છે ને એ તો કાયદેસર સંત મૂર્તિ છે એના વિશે તો આપણે બહુ સાંભળ્યું છે આપણે ક્યારેય દર્શન નથી કર્યા સિવાય કે મીડિયામાં તો એવી મૂર્તિનું કે આ બંને માનતા હોય એટલો ધરાવતા હોય તો એવી મૂર્તિને પક્ષે થોડુંક મધ્યસ્થી બનવા માટે વિનંતી કરવી જોઈએ કે બાપુ આપ તો પવિત્ર આત્મા છુઓ તમારે કીધે આ બંને મહારથીઓ એક થઈએ કેમ છે અને એક થાય તો સમાજ માટે ફાયદો થઈએ કેમ છે

ત્યારે જેને જે જરૂર પડે બીજા એકબીજાની જુનાગઢ મહાનગરપાલિકા આખા રાજ્યની સાત આઠ મહાનગરપાલિકા એક ચક્રી શાસન છે એક માત્ર જુનાગઢ મહાનગરપાલિકા એવી હતી જ્યાં આનો દાળ આનો છે ને દાણો એનો કઈ દબાતો નહીં જ્યાં કોંગ્રેસ નું શાસન હતું જુનાગઢમાં ગમે એટલો મેળ કરતો તમારી જાણ કેન્દ્રીય મંત્રી ભાવનાબેન ચીખલિયા

અનિરુદ્ધસિંહ મહીપતસિંહ જાડેજા બાકીની બધી જે બેઠક જે છે એમાં જયરાશિ નો દબદબો વર્ષોથી છે તમે વિચાર કરો નવ હજાર આ ગોંડલની જે બેઠક છે એમાં મતદારો સંખ્યામાં તમે જુઓ નવ જ ક્ષત્રિયો છે

જો આપણે એમ કહીએ ને બેન કે એની ધાક ને કઈ રામ વાળા નો રાજ નથી સાહેબ હવે યુગ ખતમ થઈ ગયો તમે ઘોડા ઉપર આવો કરતા તબળક માન નાખો ને કેસ થાય એવું કઈ છે નહીં ઈ ઠીક છે હાલે હાલે પણ થાય ત્યારે બધું થાય આશા રામ નઈ જામીન એક જમાનામાં જોઈએ એટલી જમીન મળતી હતી હવે જામીન નથી મળતા છે કે નહીં તો જયારે બનવા કાઢ ત્યારે બધું બની જાય

કારણ કે રાજુ સોલંકી અને જે બધા લોકો આવ્યા હતા એ હજારો એમ કે મોટર સાયકલ લઈને આવ્યા એટલી એની પાસે કોઈ વ્યવસ્થા છે નહીં ઈ જગજાહેર છે કાલ સવારે હું ખુદ હું સિત્તેર તોલા ફોન ઉપેરી નીકળું તમારે સમજી જ લેવું કોકે મને કઈક વ્યવસ્થા મારે એટલે દૂધ લેવાના વાંધા છે બીજા બીજાને ક્યાં પત્ર આવું બધું ક્યાંથી આવે પણ એવું બધું હોય તો સમજો કોક પાછળ છે એટલે કોક માં બધાને એમ છે કે એની પાછળ એમ કે કે અનિરુષિનો હાથ છે પણ એ સત્તાવાર રીતે ક્યાંય કરતા એક એક સ્ટેટમેન્ટ સુધી અનિરુષિનો આવ્યું નથી પણ આપની જાણ ખાતર એમાં કોંગ્રેસ એટલે સૌથી પેલા જીજનેશ મેવાણી એમ કીધું હતું કે લડી લ્યો આપણે બધા તેમ હાહાકાર બધાકાર રાજકોટ બંધ રખાવી દઈએ ગોંડલ બંધ રખાવી દઈએ ફલાણું કરીએ રાજ અને આખું અહીંથી ગોંડલ થી પંદરમી ઓગસ્ટ રેલી કાઢીએ હજારો ની સંખ્યામાં અને ગાંધીનગર ને ધમરોળી નાખીએ અને ચીફ મિનિસ્ટર ના આવાસ ને ઘેરી લઈએ આવી બધી તો કોંગ્રેસે જાહેરાત કરી દીધી હવે કોંગ્રેસ જાહેરાત કરે ઈ પણ મેં તમને કીધું ખુલ્લું ઠાલે ઠાલું કારણ કે એની પાસે કઈ પૈસાની કઈ છાકમ છોડ તો છે નહીં તો મોરું બન્યું હોય કોંગ્રેસ અને મદદ કરી હોય કોઈ પણ કારણ કે તમે જેની આશંકા વ્યક્ત કરો છો એવું આખું રાજકોટ નહીં આખી દુનિયા જે જાણે છે કે ખરા કારણ કે બેય દુશ્મન છે તો સ્વાભાવિક છે દરેકને એમ લાગે કે અંદુરસિંહ બાપુ પણ હું જ્યાં સુધી કહું જાણું કરવું જ્યાં અથવા તો આપણે જે સાંભળ્યું છે કારણ કે આપણે અંદુરસિંહ બાપુને ક્યારે એવી રીતના આપણે પર્સનલી જાણતા ઓળખતા નથી જયરાસિંહ બાપુને આપણે એટલે કે હું તો એને ઓળખું પણ એ તો આપણને ઓળખતા નથી તો હાવ ગોફણીયા ઘા કરવાનો કોઈ મતલબ નથી પણ દાખલા તરીકે લોકો હોય તો હું નથી માનતો કે એ લોકો લાજ કાઢીને આવ્યો કારણ કે આ તો વાતો છે આ ઈ એમાં કોથળામાં પાનછેરી મારનારા વ્યક્તિ નથી કઈ મોઢા મોઢ બધી વાત જયરાસી બાપુ એ પણ રીબડામાં આવીને કીધું કે નહીં બધું જગજાહેર વિડીયો છે આપણી સામે નજર સામે છે ને વિડીયો છે એનું રીબડામાં આવીને કીધું તો જો એ કા નતર એમ ન કે અમુક નું નામ રીબડા માં આવીને કે એટલે વાત સમજી લેવાનું એવી રીતે ભાઈ અનિરુષિ જાડેજા પણ એનાય વિડીયો છે જગ જાહેર તમે જોઈ લો એ કોઈની સહે શરમ ભરે એમ નથી બે મરદે જામ છે સાહેબ સમજી લો એટલે જો મદદ કરી હોય તો હાવ ચૂપચાપ કરે એવું કોઈ જરૂરી નથી એમ મારું કહેવાનું છે પણ નથી ભાઈ રાજદીપસિંહજી એટલે કે અનિરુષિ ના દીકરા નથી એનું કોઈ સ્ટેટમેન્ટ નથી સિંહ નું કોઈ સ્ટેટમેન્ટ કે નથી કોઈ આજ સુધી એવો ખુલાસો થયો કે આ બધી બાઇક છે નંબર નંબર હોય કે ખબર છે એવું કઈ છે કર્યું હોય બધું સમજી પણ સીધી રીતે નથી કે આ લોકો મદદ કરી હા બે ની રાઈ બે ની દુષ્પરાવટાય છે એટલે બધા આશંકા વ્યક્ત કરે છે કે આને મદદ કરી હોય પણ એવી પાછી કોઈ પાસે પુરાવો નથી જેની પાસે કદાચ પુરાવો હોય એ બોલતા નથી પણ સર બે હજાર બાવીસ ની ચૂંટણી હતી વિધાનસભા ની ચૂંટણી એમાં તો રીબડા વર્સિસ ગોંડલ ભયંકર થયું હતું કારણ કે હવે પણ એ જ આશંકા અત્યારે ગોંડલમાં લોકોને છે કારણ કે જે રીતે આખો ઘટનાક્રમ થયો અને એ ઘટનાક્રમ બાદ અનિરુદ્ધસિંહનું નામ આવ્યું અને ક્યાંક ને ક્યાંક કંઈક હશે તો જ મતલબ ચિંગારી ઓગી તભી આગ જલતી આ એવી વાત છે વાત સાચી છે બેન પણ જેને ચિંગારી સળગાવવી છે એને પાછો એનો ઇન્ટરેસ્ટ તમે જુઓ એને તો ખાલી કઈને છૂટી જવું છે કા કોઈ પુરાવા બુરાવા વગર તમે સમજો ભાજપ અને કોંગ્રેસ એ તો એકબીજા અમે આક્ષેપ જ કરે છે કે નથી કરતા આક્ષેપ કરવામાં શું વાંધો હોય છે પણ રિયાલિટી શું છે એમ કે તમે ધારો કે એમ કે અનિરુષિએ આમાં ટેકો કર્યો એમ તમે બોલો તો તમારી પાછળનું એને કે રીઝન શું મને કયો જી બે હળગે તો આપણે તાપીએ તમારે ઠારવું તો છે નહીં ભલા માણસ એ હશે તો મેં તમને કીધું તો મુછે તા દે ને કેમ છે આ ક્યાં કોઈ એવા કોઈ સામાન્ય આપણી કોઈ બીજી કોઈ ઓલી વાત નથી બેન કે એ ચાનું છાનું છુપું રહીએ ઈ બધા બારવટિયા જેવી જ વાતો છે બેય પક્ષે કહું છું બે એટલે તો હવે આમ છે જી ગોંડલ ગોંડલ માં આપણને એ વસ્તુ જોવા મળે કે રાજદીપસિંહ રીબડા વર્સિસ ગણેશ ગોંડલ જુઓ એવું નઈ થવા દે ભારતીય જનતા પાર્ટી અત્યારે ઈ ગોંડલ નાગરિક સહકારી બેંક ના વાઇસ ચેરમેન થઈ ગયા ગણેશભાઈ હવે એ વાઇસ ચેરમેન એટલે એક તો કમસે કમ સહકારી ક્ષેત્રમાં અને બીજું થોડુંક એમ કે થોડુંક પળોટવા દો થોડુંક પળોટવા દો એટલે થોડાક પરિપકવ થવા દો થોડાક આવે હજી આ વાઇસ ચેરમેન તરીકે બે પાંચ વર્ષ ભોગવે આમ ભલે બધી ખબર છે એ યુવાન માણસ છે મેરિટ છે એટલે કઈ એમ હાઉ સામાન્ય માણસ એમ નથી કહેતા પણ તો પણ રાજકારણમાં છે ને અમુક ઉંમર સુધી તમે છે ને એ પળોટાય તો વધુ સારું ઠંડા દિમાગે નિર્ણય લઈ શકવા જોઈએ એને પોલિટિશિયન કહેવાય અત્યારે આ બધા છે ને તાણા રે ને એવા છે કારણ કે શક્તિ તો ભરપૂર સ્ત્રોત છે સામે ઉપર પછી બાપુજી એવા ખાનખાના છે બેની પાસે એવી એની પાસે ઓથ છે કે એ જાયલા રે એમ નથી અત્યારે પણ તમે જ્યારે નીકળે ક્યાંય પણ આવે જાવે મેં વળી એક વખત જાડેજા છે એના દીકરાને મેં જોયા તા ભરતભાઈ બોઘરાના દીકરાના કે લગ્ન હતા ને એમાં તમે પિક્ચર ભૂલી જાવ સાહેબ એમાં અર્ધી પ્રધી બસ આવી જાય એવડી તો એની ગાડી હતી એમાં એના બાઉસર ઉતરા બાઉસર પાસે એકે ફોર્ટી જન જેવી ગાડી રિવોલ્વર બંધુક હતી ને મને તેમ થયું આવા કયા મંત્રી છે કે આવો કોણ વીવીઆઈપી છે કે આટલી બધી એના ભાગો ભાગો સાહેબ આવે સાહેબ આવે હું શું છે બોલો ભાઈ જણ હતો એ પાછો વિનમ્ર હતો એક કોક ભાઈ એ ઓળખાણી કરાવી હેલો આ કર્યું ખેડૂત સામાન્ય રીતે પણ તમે જુઓ જેમાં તમે જે આમ બાકીના સમયમાં આપણે જોઈએ ને ઉત્તર પ્રદેશ ને બિહારમાં જોઈએ છે તો એમાં તો ના નહીં એ બધાની એન્ટ્રી એવી જ છે અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા પાસે ગાડીનું કલેક્શન એટલું છે અને ભાઈ ગણેશ ગોંડલ પાસે પણ ગાડીના કલેક્શન એવા છે તમે એ જુઓ તો તમને એમ થાય કે બીજું છોડો આ ગાડીઓ એક 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 વેચ્યા કરે તો એની હાથ પેટી ખાતા ખૂટે ની એવું છે એટલે બધા પાસે બધી જ વ્યવસ્થા છે તમે સમજી લો માણસો એવા છે એ કે એમ કર નાખે એ માણસો પણ એ ટાઈપના છે એને જેલમાં મેલમાં બધું હરખ્યું છે એમાં કઈ ફેર એમ નથી સવાલ એવો છે કે અનિરુદ્ધસિંહ જાડેજા પાસે જે ભાઈ છે રાજદીપસિંહજી એમ પણ અનિરુદ્ધસિંહ હજી બે ત્રણ ભાઈઓ છે એના પાછા બે ચાર પાંચ છોકરાઓ છે એમાં બે ચાર જવાનો એના પાછા ટૂંકમાં એનું કુંબો મોટો છે જ્યારે કે જયરાજસિંહ જાડેજા જે છે એ તેવો શ્રીનો નો એક ના એક દીકરો છે ગણેશ હજી હમણાં જ એના મેરિટ લગ્ન થયા છે તો એને થોડુંક સેફ હાલવાની એની પદ્ધતિ હોય સ્વાભાવિક છે ને એક એક દીકરો છે કોઈ પ્રકારની થાક ખાવા માંગે નહીં એટલે એ એને એ થોડાક ડગલા આપણે કંઈ વચ્ચે એવું થયું કે રાજુ સોલંકી અને અહીંયા આવીને ગાળાગાળી કરી ગયા અને ગોંડલમાં આવીને નહીં આ જુદીનો આ પણ ઇતિહાસ હતો આ કોઈની મજા નથી કે કોઈ ત્યાં છીક ખાય એની સામે સમજી લ્યો હકીકતે પણ હવે કરી ગયા કરી ગયા તો તે દિવસે બધા કહેતા ઓહ હો બાપુ એ પીછેડ કરી ગયા બાપુને બહુ સંભળ્યાવું જયરાથી બાપુ પહેલી વખત ગાય જેવા થઈ ગયા હટી આપણે તે દિવસે ખબર હોય તો આપણે ચર્ચા થઈ મેં કીધું હતું કે ભલા માણસ એવું નથી હોતું બુદ્ધિપૂર્વક ના બે ડગલા પાછળ સિંહ તો એમ ન માનવું કે પીછે મોટી છલાંગ મારશે ને ફાડી ખાય અંતે શું થયું ગરી ગયા આખું ખાનદાન જેલમાં ગયું કે નહીં ગુજરી કોટમાં સોલંકી નું આખે આખું ખાનદાન અને આ ભાઈ જો કાલ વાસ્તે ગાતે છૂટે છે ટેસડા કરશે તો એ બધું હવે કારણ કે આ પોલિટિક્સ છે રાજકારણ છે લોકતંત્ર છે એમાં ગાંડા વેડા ક્યારે ન મેળ પડે એમાં બુદ્ધિપૂર્વક હાલું પડે ને એટલે બથો કોઈ મેળ નથી બાકી કઈક કર્યા છે ભૂતકાળમાં આવા કારનામાં તો એક ઓર સહી પણ હવે કોઈને પોસાય એમ નથી કારણ કે આ બધું જે ઉભો કર્યો છે કરોડો રૂપિયા અબજો રૂપિયાનો તમે એની હવેલી જુઓ એના ફાર્મ હાઉસ જુઓ એનું જે કાંઈ છે બધું જાહો જલાલી જુઓ એ કઈ તમારે મારા કેલ્ક્યુલેટર ની બહાર ની વસ્તુ છે એટલે હવે કોઈને આવું પોસાય એમ નથી કે આ બધું કોના હાટું અંતે માની લો કે એકબીજા પાળિયા જ થઈ જાવ તો પાળિયાના સિંદુર શું કામનો બિલકુલ એટલે લોકો કે છે હા એક ઇજ્જત જળવાય રહી મરદાનગી જળવાય રહી છતાં બુદ્ધિપૂર્વક હાલ્યા જાય છે એટલે કોઈક સારો માણસ ખરેખર તો આમાં મેં કીધું ને ગધેથડ આશ્રમ ના મહંત જે છે એ ગાયત્રીના ના ઉપાસક જે છે એવા કોઈ સંત મૂર્તિ આવીને થોડુંક ટાઢુ પાડી જાય તો આ સમાજ માટે હિતકારી છે બંને હિતકારી છે કોઈ કોઈના કાઠલા પકડીને આમ ગાળા ગાળી કરીને લઈ જાય ને એવી કોઈ વાત નથી હજારો કરોડ રૂપિયાના દાન ધરમ થાય છે ભાઈ રીબડા તમે જુઓ અનિરુદ્ધસિંહ જાડેજા આપણે બધા કે આપણે એટલે કે મીડિયા થી માંડીને દેશભરનું મીડિયા કઈ રીતે ઓળખે ઓહો મંત્રીને ઠામ માન ને ઓહો મંત્રી ને ઠામ ઈ એક્સિડેન્ટ હતો છે તો છે જ એમાં ના નથી કેતા પણ પછી એના હોય કે નહી આજે મેં આ ચોકડા વાળો શર્ટ પહેર્યો કાલે મેં વ્હાઈટ કલર નો કે લાલ કલર નો ન પહેર્યો હોય એમ એનો જે દીકરો છે રાજદીપસિંહજી વર્લ્ડ ગિનેશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નામ છે દાન ધર્મ હવે

હવે એ કઈ માફિયા કે ગુંડાગીરી થી ન રહી એમ તો પાછા અડધી રાત ના હોકારા હોય ને જેટલા મતદાન કરવા આવ્યા હતા એ તમે જુઓ મતદાન વખતે બધા લાઈવ ઇન્ટરવ્યુ કર્યા હતા બધા મતદારોના તો બધા એ કીધું કે ભાઈ આ ગોંડલ ગણેશ જે છે એ તો અમારા રાહબર છે ને અમારા તો અડધી રાતના હોકારા છે અમારે ગમે તેથી કામ પડે તીધી અમારા માટે રહેનુમા થઈને આગળ આવી જાય છે એ તો જીતવાના છે ને જીતાડી જ બતાવવાના છે એમ કે અમે જ કીધું છે બાપુને કે ભાઈ તમે બાપુ એ કઈ નતું કીધું બાપુએ જીતાડ્યા કે નહીં એટલે બે પક્ષે કઉ છું અનિરુદ્ધસિંહ જાડેજા અને જયરજ જાડેજા બે પક્ષે બે પોતાના દબદબાય છે બધાનું એની પાસે સામધામ દંડભેદ બધું છે બેના છોકરા જાહેર જીવનમાં લોંચે થયા છે બે સમોવડિયા છે હવે એનો સદુપયોગ સરકારથી માંડીને કોઈએ કરવો હોય તો સંત મૂર્તિઓને વચ્ચે રાખે તો સમાજ ભલું થાય સરકારનું ભલું થાય જી બિલકુલ સર આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર નમસ્કાર બેન તો આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ ને ભાઈ ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર